मदते आव्या। मानवज्योत संस्था भूज अने श्री रामदेव सेवाश्रम पालारा कच्छ द्वारा उनाळानी काळझाळ गरमीनी शरूआत थता ज पशु पक्षीओ माटे पाणी पीवानी व्यवस्थाओ ठेर ठेर गोठवामां आवी छे। माटीना कुंडा अने ચકલીઘર લગાડવાનો પ્રારંભ માતાના મઢ નારાયણ સરોવર કોટેશ્વરથી કરવામાં આવ્યો છે। કચ્છના અનેકવિધ મંદિરો, શાળા, કોલેજ, હાઈસ્કૂલ, પ્રાથમિક શાળા, કન્યા શાળા, સરકારી કચેરીઓમાં સંસ્થા દ્વારા કુંડાઓ લટકાવી તરસ્યા પક્ષીઓ માટે પાણી પીવાની વ્યવસ્થા કરવામાં આવી છે। પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા, શ્વાન માટે સિમેન્ટની નાની ચાડી, ગાય માતાઓ માટે સિમેન્ટની મોટી ટાંકી ઠેર ઠેર ગોઠવવામાં આવી છે। દાતાશ્રીઓના અને જીવદયા પ્રેમીઓના સાથ અને સહકાર સહયોગથી જીવદયાનું આ કાર્ય આગળ ધપી રહ્યું છે અને માનવજ્યોતના માટીના કુંડા કચ્છના ગામડાઓ અને શહેરોમાં ઠેર ઠેર લટકતા નજરે જોવા મળે છે। લોકો સામે ચાલીને આ કાર્યમાં જોડાતા જાય છે। મંદિર ટ્રસ્ટ, યુવક મંડળ, મહિલા મંડળ, નગર સોસાયટી આ કાર્યને વેગ આપી રહ્યા છે। ઉનાળાની કાળઝાળ ગરમીમાં તરસ્યા પક્ષીઓ, અબોલ પશુઓ અને અનેક જીવોને પીવાનું પાણી મળે છે ત્યારે પુણ્યનું ભાથું બંધાય છે। 17 વર્ષ પહેલા માનવજ્યોત દ્વારા શરૂ કરવામાં આવેલ આ પ્રવૃત્તિમાં આજે અનેકવિધ સંસ્થાઓ જોડાઈ છે અને જીવદયાનું કાર્ય ગુજરાતભરમાં પહોંચી રહ્યું છે। માનવજ્યોતના પ્રબુદ્ધ મુનવર સુરેશભાઈ મહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શંભુભાઈ જોશી, રફીક બાબા, કનૈયાલાલ અબુટી, પ્રવીણ ભદ્રા, સહદેવસિંહ જાડેજા, આનંદરાય સોની, દીપેશ શાહ, મુરજીભાઈ ઠક્કર તથા દરેક કાર્યકરો જીવદયાના આ કાર્યને આગળ ધપાવી રહ્યા છે। માનવજ્યોત સંસ્થા ભુજ અને શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ દ્વારા છેલ્લા ઘણા દિવસોથી અમે લોકોએ ઠેક ઠેકાણે વૃક્ષોમાં ચકલીઘર બાંધવાનું શરૂ કર્યું છે, કુંડા લટકાડવાનું શરૂ કર્યું છે। આ એટલા માટે કરીએ છીએ કે જે તરસ્યા પક્ષીઓ છે એમને પીવા પાણી મળી રહે। અત્યારે ઉનાળાની ગરમી વધી રહી છે, સાથે સાથે તાપમાન પણ વધી રહ્યું છે। તડકો જુઓ, ગરમીમાં સખત વધારો કરતો આવ્યો છે, જેના કારણે ઘણા બધા પક્ષીઓને પીવા પાણી મળતું નથી અને તેઓ બિચારા તડફડે છે। આવા પક્ષીઓને પીવા પાણી મળે એ દિશામાં અમે લોકોએ કામ કર્યું છે અને કામ કરી રહ્યા છીએ। અત્યારે નારાયણ સરોવર, કોટેશ્વર, માતાના મઢથી કરીને ભુજના રસ્તે જેટલા પણ મંદિરો આવે છે એ બધા મંદિરોમાં અમે લોકોએ કુંડા અને ચકલીઘર મૂક્યા છે। તદુપરાંત ભુજથી માંડવીના રસ્તે તમે જાઓ, જુઓ, રોડ પરથી બે સાઈડમાં માનવજ્યોતના કુંડા અને ચકલીઘર લટકતા હશે। એ એટલા માટે કે તરસ્યા પક્ષીઓને સમયસર પાણી મળે, આ દિશામાં દરેક માનવીએ કામ કરવું પડશે। કારણ કે આજે આ જીવડાયાનું મોટું કામ છે ને આ કામ કરવાથી દરેકને પુણ્ય પ્રાપ્ત થાય છે। મારી લોકોને નમ્ર અપીલ છે, આ કાળઝાળ ગરમીની અંદર તરસ્યા પશુ પક્ષીઓને પણ પાણી મળે એ દિશામાં આપણે સૌ સાથે મળીને કામ કરીએ। મારી સંસ્થા માનવજ્યોત આજે છેલ્લા 17 વર્ષથી આ કામ કરી રહી છે અને હવે તો ઘણી બધી સંસ્થાઓ અમારી સાથે જોડાઈ છે અને એ પણ કુંડા ચકલીઘરનું વિતરણ કરે છે, જેના કારણે આપણે કચ્છમાં અને આ કાર્યને હવે ગુજરાતમાં પણ લઈ ગયા છીએ અને ગુજરાતની અંદર પણ મોરબીમાં હમણાં જ મારા ઘણા બધા કુંડા લગાડ્યા છે અમે લોકોએ। જૂનાગઢમાં, જામનગરમાં ઘણી બધી જગ્યાએ મેં કુંડા મોકલાવ્યા છે, રાજકોટમાં પણ અમે લોકોએ કુંડા મોકલ્યા છે, ત્યાં પણ હવે માટીના કુંડા બનાવવાનું શરૂ થયું છે। પૂંઠાના ચકલીઘર ઘણી જગ્યાએ લટકતા જોવા મળ્યા છે। આ દિશામાં દરેક હવે લોકો કામ કરવા લાગ્યા છે, જાજા થળી હમણાં આપણે બધાએ જો સાથે મળીને કામ કરશું તો વધુ પશુ પક્ષીઓ સુધી આપણે આ જીવડાયાનું કાર્ય છે, જે ચકલીઘર છે, કુંડા છે, એ પણ આપણે પહોંચાડી શકશું અને એમણે બચાવી શકશું। આજે આવા પક્ષીઓને પણ આપણને બચાવવા પડશે, કારણ કે અત્યારે ઘણી બધી પક્ષીઓની જાતો લુપ્ત થઈ ગઈ છે। આ બધાએ પક્ષીઓને બચાવાશે તો એને પણ અનાજનો દાણો મળે, ચણ મળે, સાથે સાથે એને પાણી મળે, એ દિશામાં આપણે બધાએ સાથે મળીને કામ કરશું તો મને લાગે છે કે આવનાર દિવસોની અંદર કચ્છની અંદર ઘણી બધી ચકલીઓ આવશે અને આ બધાએ પક્ષીઓ આપણને ફરીવાર જોવા મળશે।